उस हाथ को थाम लो वो मेहरबान। સાત વર્ષ દિલ થી કામ કરવાનું અને પાવા માટે ઘણું બધું ખોવા માટે કઈ નથી। ઈટીપી ટ્રેનિંગ આજે જે મળી એમાં શું કરવું શું ન કરવું એ જાણવા મળ્યું। કઈ રીતે જે લોકો નવા લોકો આવશે એ લોકોને પાયાથી જે ભી જ્ઞાન લેવું હશે અહીંયાથી આ ટ્રેનિંગ ભરશે તો એમને નોલેજ મળશે, જલ્દીથી જલ્દી ગ્રોથ કરવાની એક ટ્રેનિંગ મળશે। થેન્ક યુ। મારે જે બહુ કામ હતું તો હું આવવાનો પ્રયત્ન કર્યો અને સાહેબનો ફૂલ સપોર્ટ એમાં હું ઈમારી સાથે જોડેલો છું જે કે હું સાહેબનું મારે સના પરથી 10 વર્ષ ટાઈમ આપીશ અને જે સાહેબ આ શીખવાડી બહુ સરસ લાગ્યું। આ ધંધાની અંદર કોઈ આપણું કંપની જોઈને નથી આવતી, આપણું બિહેવિયર જોઈને આવે છે, આપણું રિલેટિવ જોઈને આવે છે, કોઈ કંપની નથી જાણતું। ને બીજું કે સરે વાત કરીને કે 5-10 વર્ષ આપણે અહીંયા ટકવું પડશે। આજે જે સરે શીખવાડ્યું એમાં ઘણું બધું શીખવા મળ્યું અને આમાં લોંગ ટાઈમ સુધી લાગ્યા રહેશું। એક તો વાય ક્લિયર થયો અને લોંગ ટાઈમ આપણે ટકવાનું છે। આમાં 10 વર્ષ આપણે રહેવાનું છે અને આપણે મેડમનો સાજીવ સંગો હાથ છોડવાનો નથી। યસ। અને આ માય લાઈફમાં આયા પછી હોસલો વધી ગયો। સરે 35-36 કારણો બતાવ્યા આપણને કે માય લાઈફ કેમ કરવું જોઈએ, એ પણ આપણે જોઈ લીધા બધા કારણો અને આગળ પણ આપણે જોઈશું અને 10 વર્ષ નિરેશભાઈના સાથે રહેવાના છીએ। બસ ઇન્ડસ્ટ્રીમાં એવું જાણવા મળ્યું કે દુનિયાના માર્કેટમાં જે ભી ચાલી રહ્યું છે અને એમએ લાઈફસ્ટાઈલમાં જે ભી ચાલી રહ્યું છે અને જે લોકોએ અચીવમેન્ટ કર્યું છે એ લોકોનું આજે જોવા મળે। થેન્ક યુ। મારા દોસ્તે કહે છે પાછળ આવવા તૈયાર જ છે પણ હું એકવાર મારું નેલેજ કમ્પ્લીટ થયા પછી હું આપી જ્યારે લાવી શકું છું। જય હિન્દ સર। હું ભરત સને ટીમમાંથી બિલોંગ કરું છું અને એક વર્ષ જેવું થયું જોઈન કર્યું એમાં લેક્ચર આ ટ્રેનિંગમાં ઘણી મજા આવી। રિસોર્ટમાં ટ્રેનિંગ રાખે છે એટલે મજા આવે છે, આમ સાથે ટ્રેનિંગ લેવાની પણ મજા આવે છે।